અહીંયા આપણે થોડી તકલીફ થઈ જ આપણી તાલુકા પંચાયત અને બંને વિચ્યાની ને જસ્તર નથી બનતી, પણ આવી રીતનું એક સંકલનમાં અને પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થયું હોય, સીએમની હાજરીમાં સીએમએ નક્કી કરીને અમને કીધું કે આ બે સીટની જવાબદારી તમારી, અહીંયા બેઠેલા બધા જ લગભગ બે સીટમાંથી અથવા જસ્તન તાલુકાના આગેવાનો છો, આપને જાણ થાય કે આ બે સીટમાં ઘણી મહેનત કરવી પડી. તેમ તો બોગરા સાહેબ સતત અહીંયા રહેતા અને પોરબંદર પણ એમનો વિસ્તાર હતો, બોટાદ હતો, અમરેલી પણ જતા, પણ છતાંય વધારે વધારે ધ્યાન એમણે અહીંયા રાખ્યું છે આ બંને સીટોમાં. અને મેં પણ મારાથી થાય એટલી મહેનત મેં પણ અહીં કરી હતી, બાકીના આખા જિલ્લામાં જવાનું હતું અમારે, તો આ રીતે આખી પ્રક્રિયા થઈ છે. એટલે તમારી જાણ સર્વા વાત કરું છું. હવે જે ચૂંટાયેલા સભ્યો છે એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, અને આવતા દિવસોમાં આખી ચેનલ આપણી બની કે જિલ્લા પંચાયતના સભ્યો, આપણા તાલુકા પંચાયત સભ્યો અને અમે જિલ્લા ભાજપ આખું તમારી સાથે છે, અને એવી જ રીતે આપણે ઉપાધ્યક્ષ તરીકે પ્રદેશના બોગરા સાહેબ છે, એટલે આપણે ટૂંકમાં જસ્તણથી લઈને ગાંધીનગર સુધી ક્યાંય અટકવાનું થતું નથી. કોઈ પણ ગામ હશે આ લોકો જિલ્લાવાળા કે તાલુકા પંચાયતના સભ્યો આવશે, જિલ્લામાં આવશે તો અમે એમને મદદ કરવાના છીએ. અને ગાંધીનગર જવાનું થાય તો ડૉક્ટર ભરતભાઈ છે જ આપણા, એટલે આપણા આવા કહેવાનો હોય તો હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી. બધા ખભે ખભો મિલાવી અને સાથે રહી આવતા દિવસોમાં હજી આપણે બધા બ્રધર એકઠા થવાનું છે, અને જેને કહેવાય ને કે જેટલા સંગઠિત થઈશું ને, સંગઠનની તાકાત બહુ મોટી હોય છે, તો સંગઠિત આપણે રહેશું. હું આપ સૌને વિનંતી કરું છું કે આવતા દિવસોમાં દરેક સમાજ અહીંયા આપણે હળીમળીને રહીએ છીએ, કારણ કે દરેક સમાજને ટિકિટ પણ આપણે આપીશું. તમે જોઈ લો અહીંયા શાંતુભાઈ દાદર તો ક્ષત્રિય સમાજ છે, બાજુમાં બેન હતા અમારે ચંપાબેન તો એ દલિત સમાજમાંથી આવે છે, એવી રીતે ભાઈ આટકોટમાં આપી હતી નિલેશભાઈ જોટંગિયા એમના પત્નીને તો એ વાળંદ સમાજમાંથી આવે છે, તો દરેક અને બાજુમાં ગામડા બળદુઈમાં આપણે કોળી સમાજમાંથી પણ આપેલી, દરેક સમાજને સાથે રાખીને આપણે ટિકિટની પણ વહેંચણી કરેલી. એમાં આપણા થોડાક નસીબ કાચા કે આપણે થોડાક તાલુકા પંચાયતો હારી ગયા, પણ આવતા દિવસોમાં હજી આપણે વધારે મહેનત કરીશું તો મને લાગે છે કે આની પછી એમાં 100% રિઝલ્ટ આપણે લાવશું. પણ આપણે એક સંગઠિત થઈએ કે આ વિસ્તારમાં એક એક સમાજને સાથે રાખી, અને આ જિલ્લા પંચાયત સભ્યો અને તાલુકા પંચાયત સભ્યોને પણ હું વિનંતી કરું છું કે તેઓ દરેક સમાજનું કામ કરે, કોઈ એક સમાજનું નહીં, કારણ કે આપણે ચૂંટાણા એટલે મત દીધા હોય એનું કરવું જોઈએ, ન દીધા હોય કારણ કે આપણા માટે બધું સરખું પછી. અને એમની લાગણી પણ સારી છે, બંને ઉમેદવારો જિલ્લાના ધનજીભાઈ અને ભાઈ તમારા ગીરનગરના તો યુવાન પરેશભાઈ બહુ એક્ટિવ છે, એટલે મને લાગે છે કે આવતા દિવસોમાં આપણા વિસ્તારમાં કામની કોઈ ખામી નહીં રહે, તમારે જોઈએ મળશે. સરકારમાંથી પણ યોજનાઓ આવી રહી છે, આપણે બધા જાણો તમારા ગામમાં તો સારી યોજના એક આવી છે, શ્યામા પ્રસાદ મુખર્જીની જે 5 ગામોને જે મળી છે એ યોજનાનો લાભ આ ગામમાં આવતા દિવસોમાં દેખાવાનો છે, તો બાકીના ગામો પણ આ સભ્યો સારામાં સારો વિકાસ કરે એવી હું એમને વિનંતી કરું છું. ક્યાંય અટકે તો જિલ્લામાં અમને કહે, જે કરવું પડશે અમે કરશું સાથે રહીને, અને આપણે બધા સંગઠિત રહીએ એવી વિનંતી સાથે હું મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર મનસુખભાઈ. મિત્રો, જેમ ઇમારત મજબૂત બનાવવા માટે પાયો મજબૂત હોવો જરૂરી છે, જેમ વૃક્ષનું મૂળ મજબૂત હોય તો પણ એ વૃક્ષને કોઈ પણ આપત્તિ આવે તો અડગ રહી શકે, એવા આપણા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના પીઠ આગેવાન સહકારી ક્ષેત્રમાં ખૂબ આગવી પ્રતિષ્ઠા ધરાવતા અને વીરનગર ગામના મોભી, આમ તો મહાભારતના યુદ્ધમાં શંખનાદ કરી ભીષ્મ પિતામહે 125 વર્ષની ઉંમરે શંખનાદ કર્યો હતો એમ કહી શકું, એ સમાન આપણા પીઠ આગેવાન ભગુભાઈ બસિયા અને અર્જુનભાઈ રામાણી નું હું બોગરા સાહેબને વિનંતી કરીશ કે બંનેને સાદર ઓધારી બંને પીઢ નેતાનું સન્માન કરશે. મિત્રો, ભગુભાઈએ આ ઉંમરે 8-8 અને આ સીટના તમામ મતદાતાઓ સાથે ટેલિફોનિક અને આ ઉંમરે રાત દિવસ મહેનત કરી છે, એના માટે જોરદાર તાળી પાડશું આપણે બધા. આ ઉંમરે ભારતીય જનતા પાર્ટીના આપણી સીટના રાત દિવસ મહેનત કરનાર ભગુભાઈ બસિયા અને અર્જુનભાઈ કામના વ્યસ્ત હોવાને કારણે ખૂબ ખૂબ આભાર જયેશભાઈ. આપણા આટકોટ સાણંદના ઇન્ચાર્જ ભરતભાઈ છાયણી સમયના અભાવે હવે એમને માર્ગદર્શન આપવા માટે વિનંતી કરીએ છીએ, પણ સમયના અભાવે ડોક્ટર બોગરા સાહેબને વિનંતી કરીશ.
कि जो आज ना सुप्रसंग अध्यक्ष उद्बोधन करे जोरदार तारी बगड़ा साहब माटे भारत माता की जोरदार जय बोलाओ आम तो थाकी गया छो घणो पण जम्मानो એટલે મે કીધું ઘડીક ભલે હાલતી હોવાણ એમ બે હાથ ઊંચા કરીને ઠેઠ ગાંધીનગર ખબર પડી જાય જો કે આ બે સીટ જીત્યા છે આવડા એમ બોલો ભારત માતા કી જય ભારત માતા કી જય આજના સાણથલી અને આટકોટ જિલ્લા પંચાયતની સીટના વિજેતા ઉમેદવારોને અભિનંદન આપવા અને આ વિસ્તારના આગેવાનો અને મતદારોનો ઋણ સ્વીકાર કરવાના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી મનસુખભાઈ રામાણી તાલુકાના પ્રભારી ભાઈ શ્રી હરેશભાઈ હેરબા વીરનગર સંસ્થામાં સેવા કરતા ડોક્ટર બુચ સાહેબ હમણાં જ આપણે સન્માન કર્યું એવા સહકારી આગેવાન અને વડીલ આગેવાન એવા ભાઈ શ્રી ભગુભાઈ દાફડાભાઈ જિલ્લા પંચાયત સાણથલીથી આપણી વચ્ચે ચૂંટાઈ અને આજે આપણે એમનું સન્માન કર્યું છે એવા બેન શ્રી નિર્મળાબેન અને એમના પતિ ભાઈ શ્રી ધનજીભાઈ ભુવા આપણા ભારતીય જનતા પાર્ટીના પીઠ આગેવાન અને શિક્ષણવિદ આદરણીય ખોડાભાઈ ખસિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને અમારા વડીલ ભાઈ શ્રી અશોકભાઈ દાદલ એવા જ આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની જેમણે શરૂઆત કરીને વર્ષો સુધી જીવન પર્યંત સેવા કરી છે એવા વડીલ આદરણીય અશોકભાઈ મહેતા આપણા સ્વર્ગસ્થ ભાસ્કરભાઈ અને અશોકભાઈની જોડીએ આ વિસ્તારને ભારતીય જનતા પાર્ટીની બીજ વાવ્યા હતા એવા આ ગામ અને આજુબાજુના ગામમાં સામાજિક સમરસતા માટે કામ કરે સેવા તાલુકા પંચાયતના ખૂબ સિનિયર આગેવાન એક વખત પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને ગામના આ વખતે ખૂબ મોટી લીડથી બંને તાલુકામાં સૌથી વધારે લીડથી જીત્યા છે એવા ભાઈ શ્રી શાંતુભાઈ દાદલ એવા જ તાલુકા પંચાયતના સભ્ય ભાઈ શ્રી ગોવિંદભાઈ ભાઈ શ્રી વિજયભાઈ પરમાર છગનભાઈ સિંગાળા લખમણભાઈ પરમાર નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ ભાઈ શ્રી અલ્પેશભાઈ રૂપારેલિયા તાલુકા ભાજપના મહામંત્રી અને માલધારી સમાજના આગેવાન ભાઈ શ્રી વનરાજભાઈ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ભાઈ શ્રી નિલેશભાઈ જસાપરના સરપંચ ભાઈ શ્રી મનસુખભાઈ ડામસિયા જિલ્લા ભાજપના મંત્રી તરીકે જેમણે હમણાં નવી જવાબદારી સંભાળી છે એવા ભાઈ શ્રી મનસુખભાઈ હિરપરા શહેર પ્રમુખ ભાઈ શ્રી અનિલભાઈ મકાણી આપણા ગોંડલ વિસ્તારના મોહિયાના જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી ઠુમરભાઈ ભાલાળાભાઈ અમારા નિલેશભાઈ જોટંગિયા પ્રકાશભાઈ પરવાડિયા તાલુકા પંચાયતના સભ્ય શ્રી ભાઈ શ્રી પંકજભાઈ ચાવ જેડીભાઈ વલ્લભભાઈ સૌ બહેનો મંચ ઉપર ઉપસ્થિત ભાઈ રસિકભાઈ ગંગદાસભાઈ રમેશભાઈ વિપુલભાઈ ત્રાપસિયા ભાઈ શ્રી લલિતભાઈ સૌ તાલુકાના ચૂંટાયેલા સભ્ય અને જેને આંગણે હું ને તમે બધા આજે મહેમાન તરીકે આવ્યા છીએ એવા યજમાન અને આટકોટ સીટના સૌથી વધારે લીડે જીતેલા દક્ષાબેન અને પરેશભાઈ રાદડિયા અને ગામના સૌ યુવાનો વડીલો આગેવાનો બહેનો માતાઓ અને આજુબાજુના ગામમાંથી અને આ બંને સીટો નીચે આવતા ગામના સૌ સરપંચશ્રીઓ અને તાલુકા ભરના ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ સિનિયર આગેવાનો સૌથી પહેલા આપ સૌને હું હૃદયથી અભિનંદન આપું છું અને તમારા બધાનો આભાર પણ માનું છું અને સાથે સાથે આ બંને સીટમાં આવતા બંને ઉમેદવારો જિલ્લાના અને તાલુકાના બધા ઉમેદવારોને પણ હૃદયથી અભિનંદન પાઠવું છું કે તમે ખૂબ સારી રીતે જીત્યા મિત્રો આપ સૌને હું ચૂંટણી દરમિયાન પણ કહેતો કે આ વિસ્તાર એ વિસ્તાર છે કે જેણે 2009 થી મેં રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારથી સતત અમે જ્યારે જ્યારે અપીલ કરી છે ત્યારે અમને તમે હરખભેર મતદાનને આપીને પ્રોત્સાહિત કર્યા છે અને આજે જસદણ વિછિયા વિધાનસભા વિસ્તારમાંથી
આ બે સીટની મારી જ્યારે જવાબદારી હતી અને તમારી પાસે અમે અપીલ કરી ત્યારે તમે ખોબે ને ધોબે મત આપી અને ભારતીય જનતા પાર્ટીને જીતાડ્યા, ભારતીય જનતા પાર્ટીને જીતાડ્યા, એટલા માટે તમને બધાને અભિનંદન આપું. મિત્રો, આ જસદણ અને વિછિયામાં 2009 થી કમળનો ઝંડો પકડ્યો, ત્યારથી અલગ અલગ જવાબદારીમાં હોય ના હોય, પરંતુ આ વિસ્તારના વિકાસ માટે અને આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો વૃદ્ધિ થાય, આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય એના માટે કામ કર્યું છે. અનેક ચડાવ ઉતાર આવ્યા. 15 વર્ષની આ યાત્રામાં તમારા બધાનો સહકાર રહ્યો છે. દરેક સમાજ, દરેક જ્ઞાતિના લોકોને અમે સાથે રાખવાનો પ્રયત્ન કર્યો છે. અને મિત્રો, આજે મને ગર્વ થાય છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીને પાઠશાળામાં અમે રાજકારણના પાઠ ભણીને આવ્યા છે. અને આજે સમગ્ર ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકેની મારી જવાબદારી તમારા આશીર્વાદના કારણે છે. ત્યારે ગુજરાતની 31 માંથી 31 જિલ્લા પંચાયત આદરણીય સીઆર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી જીતી છે. 100% જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 86% તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 100% મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અને મને પણ જ્યાં જ્યાં જવાબદારી આપી હતી એ આટકોટ સાણસલી બંને સીટમાં પણ 100% પરિણામ લઈ આવ્યા. પોરબંદર જેવા આગ્રા જિલ્લામાં પોરબંદરની જિલ્લા પંચાયતની 18 માંથી 16 સીટ અમે જીતીને લઈ આવ્યા. પોરબંદરની નગરપાલિકામાં 52 માંથી 47 સીટો જીતીને લઈ આવ્યા. રાણાવાવ અને કુતિયાણા જેવી તાલુકા પંચાયત, બંને તાલુકા પંચાયત અને પોરબંદર તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનાવીને પાર્ટીના ચરણોમાં આપી. એટલે સમગ્ર પોરબંદર જિલ્લો પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. અમરેલી જિલ્લાની પણ અમુક સીટોની જવાબદારી આપી હતી, બધી જ સીટો અમે જીતા. બોટાદ જિલ્લાની અંદર પણ પાર્ટીની અંદર નાના મોટા પ્રશ્નો હતો એ સરખા કરી અને બોટાદ જિલ્લો પણ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે અમે કામ કર્યું. ઘણા બધા મિત્રો જ્યારે અમારી સામે હતા અને આજે સાથે હોય, છતાં પણ મારી પ્રત્યેનો પ્રેમ હોય એટલે છાપામાં અને મીડિયામાં ક્યાંક ને ક્યાંક મને બદનામ કરવાનો પ્રયત્ન કરતા હોય, પણ મિત્રો, એના સર્ટિફિકેટ થી મારું રાજકારણ ચાલતું નથી. અમે કામ કરીને રાજકારણમાં આગળ વધવા માંગીએ છીએ. અને આ વિસ્તારમાં તમને ખાતરી આપું છું કે 2022 ની વિધાનસભા એ ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર જીતવાના છે, એમાં કોઈ શંકા નથી. એના માટે કોણ ઉમેદવાર હશે, શું હશે, પાર્ટી નક્કી કરશે. પણ અત્યારથી આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એના માટે સૌ સમરસતાથી સૌ સમાજને સાથે લઈ અને આપણે બધાએ કામ કરવાનું. મિત્રો, રાજકારણમાં ચૂંટણી સુધી કોને મત આપ્યા કોને નથી આપ્યા એ વિચારવાનું હોય, પરંતુ જ્યારે ચૂંટણી પૂરી થાય ત્યારે એક નિખાલસતાથી આપણે આપણી ભૂલો ગોતવી જોઈએ કે આપણે શું કામ ચૂંટણી હારીએ છીએ. ક્યાંક ને ક્યાંક આપણી કચાશ રહી ગયો હોય એને શોધવી પડશે. અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે તમને ખાતરી આપું છું કે જસદણ અને વિછિયા વિસ્તાર એને ભારતીય જનતા પાર્ટીથી જરાય દૂર થવા દેવાના નથી. અને જ્યાં જ્યાં પાર્ટીની પણ ક્યાંક ખામી હોય છે, કોઈનો વ્યવહાર કે વર્તન અલગ હશે, તો એ પાર્ટી ચલાવવા માંગતી પણ નથી. ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં આગામી દિવસોમાં એનું મજબૂત સંગઠન થાય એના માટે કામ કરવાની. અને એમાં બધા લોકોને, જૂના કાર્યકર્તાઓ જે જનસંઘથી ભાજપમાં કામ કરતા હોય એવા કાર્યકર્તાઓ ક્યાંય મૂંઝાવવાની જરૂર નથી. તમારી સરકાર ગુજરાતમાં છે, તમારી સરકાર દિલ્હીમાં છે, તમારા મત આપેલી સરકાર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે, વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી છે અને પાર્ટીના અધ્યક્ષ તરીકે સીઆર પાટીલ સાહેબ ખૂબ નિષ્ઠાથી કામ કરે છે. મિત્રો, પાટીલ સાહેબે આપણને સરપંચ સંમેલનમાં પણ કીધું હતું કે કોઈ પણ ચૂંટાયેલો નેતા કે કોઈ પણ જવાબદારી પાર્ટીનો પદાધિકારી હોય, સંગઠનમાં હોય કે સરકારમાં હોય, કાર્યકર્તાનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી.
અને કોઈ કાર્યકર્તાનો અપમાન કરતા છે એવા લોકોને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ સ્થાન મળવાનું નથી. એટલે મિત્રો યાદ રાખજો કે પાર્ટી મહાન છે, વ્યક્તિ મહાન નથી. અને તમે એના સાક્ષી છો કે એ જ ભરત બોગરા છે કે 2018 ની બાયજ ઇલેક્શન આવી ત્યાં અહીંયા અમે ત્રણ ચૂંટણી સામે લડ્યા હતા, પણ પાર્ટીનો આદેશ થયો હતો ને ત્યારે તમને નહોતું ગમતું, છતાંય તમારા પગમાં પડી પડીને ભારતીય જનતા પાર્ટીને 20,000 મતે જીતાડી છે. મિત્રો હજી પણ આવતી 10 ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે કામ કરવું પડે તેમાં જરાય શંકા રાખતા નહીં, એના માટે અમારી તૈયારી છે. અને વ્યક્તિગત કોઈ અમારી મહત્વકાંક્ષા છે જ નહીં, પાર્ટી અમને ઘણું બધું આપ્યું. 3 વખત આ વિસ્તારમાંથી ધારાસભ્યની ટિકિટ આપી છે. 28 વર્ષની ઉંમરેથી શરૂઆત થઈ 2017 સુધી 3 વખત ટિકિટ આપી છે. આનાથી વધારે મારા માટે કઈ હોય જ નહીં. મને ચેરમેન બનાવ્યો છે, મને અત્યારે પ્રદેશનો ઉપાધ્યક્ષ બનાવ્યો છે, પણ એટલી વાત ચોક્કસ છે કે આવનારા દિવસોમાં જસદણ વિછિયા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની છે. 2022 ની જવાબદારી મારી છે અને હું અહીંયા સંગઠનમાં એ રીતે કામ કરવાનો છું. જૂના કાર્યકર્તાઓ, નવા જોડાયેલા કાર્યકર્તાઓ બધા સાથે મળી અને આ વિસ્તારની અંદર એક સમરસતાનું વાતાવરણ ઉભું થાય અને એ સાથે રાખવા માટે જે જે પાર્ટીએ નિર્ણયો કરવાના થશે એ નિર્ણયો પણ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી કરશે. આ વિસ્તારને વિકાસથી જરાય વંચિત રાખવાનો નથી. આપણે બધાય સાથે મળી અને આ વિસ્તારમાં કામ કરવાનું. રાજકોટની જિલ્લા પંચાયત પણ 36 માંથી 25 સીટો સાથે 2/3 મેજોરિટી સાથે ભારતીય જનતા પાર્ટીની બની છે. ત્યારે આપણા ગામડામાં આ જિલ્લા પંચાયતના માધ્યમથી વધારેમાં વધારે વિકાસ થાય એ દિશામાં કામ કરવાનું. મિત્રો આ કોંગ્રેસ આજે વેર વિખેર થઈ ગયેલી છે અને છતાંય આપણા વિસ્તારમાંથી કોંગ્રેસને જાકારો આપવા માટે હજી આપણે બધા એકજૂટ થવું પડશે, એક સાથે કામ કરવું પડશે. અને હું તમને વિશ્વાસ આપું છું કે ભારતીય જનતા પાર્ટી માટે વર્ષોથી તમે જે સ્વપ્ન જોયા છે, વર્ષોથી જે મહેનત કરી છે, એ મહેનત આવતા દિવસોમાં કરી અને ગામની અંદર, તાલુકાની અંદર અને આ વિસ્તારમાં વિકાસ થાય એના માટે આપણે બધા ભેગા મળીને કામ કરવાનું. આ વિસ્તારની જે કોઈ વાતો હોય એને મોટી કર્યા વગર કે એમાં અંદરો અંદર નાની મોટી ખટપટ કર્યા વગર આપણે બધા કાર્યકર્તાઓ બધાને સાથે જોડી અને વધારે સંગઠન મજબૂત થાય એ દિશામાં કામ કરવું પડશે. અને મને વિશ્વાસ છે કે તમે આજે અહીંયા ઉપસ્થિત છો, અલગ અલગ જગ્યાએથી ગામડાઓમાંથી પણ લોકો ઉપસ્થિત છે, ક્યાંક ચૂંટણી હાર્યા જીતા એમાં ક્યાંક આપણી ચૂક રહી ગઈ હોય તો એની પણ સમીક્ષા કરી. અને મેં કીધું એમ આવનારા દિવસોમાં આપણા ગામડાઓની અંદર સંગઠન આપણું મજબૂત થાય એ દિશામાં કામ કરવું પડશે. એકબીજાનો બદલો લેવાની ભાવનામાંથી દૂર બહાર નીકળી અને એક સાથે આ સરવાળો કેમ વધારે થાય એ દિશામાં કામ કરવું પડશે. હું ચોક્કસપણે માનું છું કે આ વિસ્તારનો વિકાસ એ ભારતીય જનતા પાર્ટી સિવાય શક્ય નથી. આપણે બધાએ વર્ષો સુધી જોયું કે આ વિસ્તારના વડીલો હોય ને જૂના લોકો હોય, હું એક બે ગામમાં ગયો, મેં એક બે બાપાને પૂછ્યું, મેં કીધું બાપા કેમ આ ફેરફાર કરતા નથી, કમલને મત આપતા? મને કે અમે બટન દબાવવા જઈએ ને તો પંજો ભાળી જાય એટલે હુવાણ થઈ ગયા. મેં કીધું હવે ભાષા ભૂલી જાઓ, કારણ કે આખા દેશની અંદર કાશ્મીરમાં ચૂંટણી થાય ન્યા ભાજપ જીતે કાશ્મીરમાં, અને હજી આપણા તાલુકામાં અમુક હુવાણ થાય તો આપણે થોડુંક હજી મહેનત કરવી પડશે આ પંજો કાઢવા હાટું. અને ખરેખર આવનારા દિવસોમાં તાલુકા પંચાયતના ઉમેદવારો પણ ખૂબ સારી રીતે જીત્યા, ક્યાંક 2-3 સીટો નાના મોટા મતોથી, ક્યાંક મતદાનની ભૂલ કે નાના મોટા સ્થાનિક ઉમેદવારોના સામાન્ય પ્રશ્નોના કારણે ઓછી આવી હોય તો આવનારા દિવસોમાં કેમ જીતાય એના માટે આપણે ભેગા મળીને કામ કરીએ. અને મારી, મેં પહેલાય કીધું હતું ચૂંટણી વખતે કે આ જસદણ અને વિછિયા વિસ્તાર એનું ઋણ મારા ઉપર એટલું બધું છે કે હું જીવું ત્યાં સુધી, રાજકારણમાં હોઉં ત્યાં સુધી, તમારા બધાના ગમે એટલા કામ કરું તો પણ આ ઋણ મારાથી ઉતરે એમ નથી. એટલા માટે કે હું કોઈ મારા પરિવારમાં કે હું કોઈ ક્યારેય રાજકારણમાં પણ નહોતા, ગામની સરપંચની ચૂંટણી પણ નહોતા લડ્યા અને 28 વર્ષની મારી ઉંમરે
2009 માં જ્યારે ચૂંટણીનું ફોર્મ ભર્યું અને 14,700 મતની લીડે આ વિસ્તારના લોકોએ મને જીતાડીને ગુજરાત વિધાનસભામાં મોકલ્યો હતો અને ત્યારથી મારી રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ આજે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ સુધી મને જવાબદારી મળી આટલી નાની ઉંમરે ત્યારે સ્વાભાવિક છે કે હું મારા જાહેર જીવનમાં જ્યાં સુધી રાજકારણમાં રહીશ ત્યાં સુધી જસદણ અને વિછિયા વિસ્તારના 105 ગામના 38 જેટલા અલગ અલગ સમાજના લોકો વસે છે આ દરેક લોકો માટે હું કામ કરતો રહીશ અને હું આજીવન એવું સમજું છું કે આ લોકોનો ઋણ મારા ઉપર કાયમ રહે હું ગમે તે પદ ઉપર હોય મિત્રો જે કઈ નાના મોટા પ્રશ્નો હોય કોઈ પણ કામ હોય તો વિના સંકોચે તમે મને તમારા વિસ્તારનો એક તમારો નાનો ભાઈ કે તમારો દીકરો છું એવું માનીને ગમે ત્યારે કામ હોમ અને હંમેશા મારો પ્રયત્ન રહ્યો છે કે દરેક અલગ અલગ જ્ઞાતિ સમાજના લોકોને સાથે જોડી અને હું કાયમ ગામડામાં પણ કહું છું કે ચૂંટણી તો પતી જાય પણ ચૂંટણી પતી ગયા જીતી ગયા કે હારી ગયા ચૂંટણી કરતાય ચૂંટણીના પરિણામ કરતાય જયારે ગામ એક થઈને રહે ને એ આપણો મોટી જીત છે કદાચ વિકાસના બે કામ ઓછા થાય તો પોસાય પણ ગામની અંદર નાના મોટી ખટપટો ખટરાક રહી જાય ને તો આપણને પોસાય નહીં એટલે આપણે બધા ભેગા મળીને ગામડાની અંદર એક સમરસતાનું વાતાવરણ પેદા થાય બધા સાથે હળી મળીને રહે અને એકબીજા સાથે આનંદ કરીએ એકબીજા સાથે આનંદથી રહીએ અને જે કઈ તમારા અધૂરા કામો હોય અધૂરા સપના હોય એ ચોક્કસપણે આવનારા દિવસોમાં પૂરા થાય એના માટે આપણે બધા ભેગા મળીને કામ કરશું મારા પ્રત્યે આ વિસ્તારના લોકોની લાગણીને પ્રેમ હું સમજી શકું ઘણા બધા લોકોના મને ફોન આવતા હોય ઘણા બધા લોકો શુભેચ્છા આપતા હોય ક્યાંક કોઈક અમારા વિશે આગા પાછું બોલતું હોય તો ઘણા લોકો સહન પણ ન કરી શકતા હોય પણ મિત્રો હું તમને કહું છું કે હંમેશા મોટું મન રાખી અને હંમેશા સત્યની જીત હોય છે અને ભગવાન પણ સત્યની સાથે હોય છે એટલે આ વિસ્તારની આ બેઠેલી આખી ટીમ એ સચ્ચાઈથી અને સત્યતાથી કામ કરે છે ભારતીય જનતા પાર્ટીમાં ત્યારે આપણે બધા ભેગા મળીને આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી ભાજપની ખૂબ બહુમતી આવે આપણા અધૂરા કામો ખૂબ સારી રીતે પૂરા થાય એટલા માટે કામ કરવાનું છે અને તમને બધાને એવું લાગતું છે કે બોગરા સાહેબ આ કાર્યક્રમ બહુ લંબાયો એનું એક કારણ હતું કે આપણી વચ્ચે કસ્તુરબા ધામ ત્રંબા સીટના જિલ્લા પંચાયતના ઉમેદવાર ચૂંટાયેલા આદરણીય ભૂપતભાઈ બોદર આવવાના છે અને આવી ગયા આમ સામે દેખાય છે એટલા માટે થોડીક વાર અમારો કાર્યક્રમ લાંબો આવ્યો અને ભૂપતભાઈ એ રાજકોટ જિલ્લા પંચાયતનું ખૂબ સારી રીતે 5,000 મતની લીડેથી જીતેલા ઉમેદવાર છે એક વખત તાલીઓથી વધાવો ભૂપતભાઈને અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા આગેવાન છે સાથે સાથે નાનામાં નાના માણસની સેવા કરવા માટે સમાજના છેવાડાના માનવીને કેમ ઉપયોગી થાય એના માટે હંમેશા ભૂપતભાઈ કામ કરે ત્યારે ભૂપતભાઈને જોરદાર તાલીઓથી આપણે વધાવીએ અને ભૂપતભાઈનું સન્માન કરવા માટે પરેશભાઈ રાદડિયા અને ધનજીભાઈ ભુવાને વિનંતી કરું બંને આગેવાનો ભૂપતભાઈનું જોરદાર સન્માન કરે ભૂપતભાઈ મૂળ ભૂપતભાઈ જેબલિયા પણ આવે સાણંદથી ભૂપતભાઈ જેબલિયા ભૂપતભાઈ મૂળ બેડલા ગામના છે અને આમ બોદર છે એટલે આપણા જીવા પર નહીં ગણાય આપણા જ ગામના એટલે થોડીક તાલીઓ પાડો બરાબર ભૂપતભાઈ રાજકોટ એક અન્ય કાર્યક્રમમાં હતા છતાંય ચાલુ થયો કાર્યક્રમ ને મને ફોન આવ્યો કે મારે પણ બધાને મળવા આવવું છે એટલે ભૂપતભાઈ આપણી વચ્ચે પધાર્યા એમને હું અભિનંદન આપું છું તમારા બધા વતી આ પંથક વતી કે ખૂબ મોટા ઉદ્યોગપતિ છે સમાજના નાના માણસોને ખૂબ સેવા કરે છે આર્થિક રીતે પણ ભામાશા છે ખૂબ મોટા દાતા છે અને ગુજરાતી ફિલ્મના પ્રોડક્શન પણ કરે ફિલ્મ બનાવે છે એટલે ભૂપતભાઈ એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ છે જિલ્લા પંચાયતમાં
સૌથી વધારે મતને લીડે જીતાણા છે, ચૂંટાણા છે કસ્તુરબા ધામ ત્રંબાની સીટ ઉપર. અને હું ભૂપતભાઈ ને જ વિનંતી કરું કે આપ સૌને, આ ઘરનો ડાયરો કઈ પ્રોટોકોલ નો, ભૂપતભાઈ ને વિનંતી કરું કે આપ સૌને માર્ગદર્શન આપે. સીતારામ, આ જિલ્લા પંચાયત સાણાથી રાજકોટના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરા, આપણા મહામંત્રી મનસુખભાઈ રામાણી, સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આમ તો ભરતભાઈ બોલ્યા પછી અમારે બોલાય નહીં, પણ એક મિત્રના દાવે કીધું કે બોલો, એટલે આપ સૌ જે જંગી સંખ્યામાં ઉપસ્થિત છો એ બદલ આપ ખૂબનો ખૂબ ખૂબ આભાર. અને મારે મોડું થયું, આપને રાહ જોવી પડી એ બદલ આપની માફી માગું છું. બીજું, જિલ્લા પંચાયત રાજકોટ જિલ્લા પંચાયત 25 સભ્યો ચૂંટાણા છે, એટલે આવતા દિવસોમાં જે કાંઈ નાની મોટી સમસ્યાઓ હશે એ બધા ઉમેદવારો ભેગા કરી અને આપની સમસ્યાનો ઉકેલ લાવું છું. અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર ભૂપતભાઈ બોદર, ફરી એકવાર જોરદાર તાલી ભૂપતભાઈ બોદર માટે. જસદણ તાલુકા ભાજપ પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, હાર્દિક અભિવાદન કરીએ છીએ. કાર્યક્રમના અંતમાં હું આભારવિધિ માટે જયેશભાઈ રામાણીને વિનંતી કરીશ. એ પહેલા ખાસ સૂચના કે કાર્યક્રમ પૂર્ણ થાય બાદ તમામ માટે ભોજનની વ્યવસ્થા છે, એટલે વ્યવસ્થા જળવશો અને સ્વયંસેવકો મિત્રોને સહકાર આપશો એ વિનંતી. જયેશભાઈ રામાણી. દરેક મહેમાનો અને ગામજનોને ખાસ સૂચન, પોતપોતાની જગ્યા ઉપર જ બેસશે, ભોજન પ્રસાદ લઈ ત્યારબાદ આપણે છૂટા પડીશું. બધા પોતપોતાની વ્યવસ્થાના ભાગરૂપે પોતાની જગ્યા ઉપર જ બેસશે. દૂર રહીશું તો પણ દિલમાં રહીશું, સમયના સથવારે ફરી મળતા રહીશું. આમ તો આપણે ચંદ્ર નથી, સતાઈ કરશો યાદ તો અમાસમાં પણ મળતા રહીશું. આમ આપણે બધા એકબીજાને ઉપયોગી બની અને આ ભવ્ય જીતને દેશના વિકાસમાં મદદરૂપ બનીને તેવી આશા છે. આપ સૌનો આ તકે આપણો કિંમતી સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આ તકે સાઉન્ડ સિસ્ટમ હર હંમેશ આપણે સહ સહકાર આપતો રહે એવી નિત્યાનંદ યુવક મંડળનો પણ, મંડપ સરસની સેવા આપનાર હિમાંશુભાઈ મોણપરા, બાબુભાઈ બરવાળિયા, અભિક એટ્રેસ અરવિંદભાઈ રૂપારેલિયા, જય અંબે લાઇટ ડેકોરેશન હાર્દિકભાઈ રાદડિયા, ભક્તિ સાઉન્ડ વરાય સ્ટુડિયો સુરેશભાઈ અને ખોડાભાઈ વિરાણી, આ તકે આ સર્વે મિત્રોનો હું અંતઃપૂર્વક આભાર